चरण सात विषय समझ्या आज आप पाठ बे दिल्ली सल्तनत नो अभ्यास करीशु बराबर बाळको। तो चलो दिल्ली सल्तनत ना सुल्तान शासको कोण हता? तो के मूलभूत रीते ए लोको तुर्क अने अफगान मूल ना हता। दिल्ली सल्तनत में सत्ता भोगवनार मुख्य पांच वंश हता, गुलाम वंश, खलजी वंश, तुगलक वंश, सैयद वंश अने लोधी वंश। तो दिल्ली सल्तनत ना शासको में आपणे जोईए गुलाम वंश, जे ईस्वीसन 1206 थी 1290 वर्ष सुधी भारत में रहिया गुलाम वंश। હવે જયારે બાળકો તરાઈનું બીજું યુદ્ધ થયું ત્યારે શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું, જેમાં બીજા યુદ્ધથી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નખાયો। એમાં તો કુતબુદ્દીન એબક છે, મોહમ્મદ ઘોરી છે, કુતબુદ્દીન એબક ગુલામ હતો, કુતબુદ્દીન એબક છે એ મામલુક વંશનો હતો। કુતબુદ્દીન એબકે 5 વર્ષ સુધી શાસન ચલાવ્યું। 1210માં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જતા તેનું મૃત્યુ થઈ જાય છે। ત્યાર પછી તેની ગાદી પર આવે છે ઇલ્તુતમિશ બરોબર। હવે દિલ્હી સલ્તનતના ચહલગામની સ્થાપના તો કે ઇલ્તુતમિશે કરી। ચહલગામ એટલે ચાર ગામ, અને ચાર ગામ એટલે શું? તો કે 40 તુર્ક અમીરોનું દળ। હવે ઇલ્તુતમિશનું પણ અવસાન થઈ જાય છે, ત્યાર પછી તેની પુત્રી આવે છે રજિયા સુલતાન, જે ગાદી પર બેસે છે, જે સૌ પ્રથમ મહિલા શાસક હતી, તેથી તેને પોતાની કાબિલ પુત્રી કોણે? તો કે ઇલ્તુતમિશે પોતાના એક પણ પુત્રને સુલતાન ન બનાવ્યા, એણે પોતાની કાબિલ પુત્રી રજિયાને પોતાના ઉત્તરાધિકાર તરીકે જાહેર કરી। સુલતાન છે તેના બધા જ ભાઈઓમાં વધુ કાબિલ અને સક્ષમ હતી। આથી ઇલ્તુતમિશના અવસાન બાદ સૌ પ્રથમવાર મહિલા શાસક તરીકે રજિયા સુલતાન દિલ્હીની ગાદી પર આવે છે, પરંતુ ટૂંક સમયમાં તેનો અંત આવી જાય છે। શા માટે? તો કે પ્રથમવાર કોઈ મહિલાને શાસનની ધુરા સંભાળવી એ કોઈને પસંદ ન હતું। દરબારીઓ છે એ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા। અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહને કારણે ટૂંક જ સમયમાં રજિયા સુલતાનના શાસનનો અંત આવે છે। ત્યાર પછી આવે છે નાસુરુદ્દીન, અને નાસુરુદ્દીન બાદ દિલ્હીની ગાદી પર બેસનાર શાસક હતો ગિયાસુદ્દીન બલબન બરોબર બાળકો। ત્યાર પછી આપણે જોઈએ કે ગિયાસુદ્દીન બલબનના શાસનના થોડા સમય પછી દિલ્હીની ગાદી પર આવે છે ખલજી વંશ। તો ખલજી વંશની શાસનની શરૂઆત જલાલુદ્દીન ખલજીથી થઈ હતી। જલાલુદ્દીન ખલજી બાદ દિલ્હીની ગાદી પર સુલતાન અલાઉદ્દીન આવે છે। અલાઉદ્દીને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત સુધી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। ત્યાર પછી તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી, સાથે સાથે ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ તેણે કર્યા। હવે અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ ફેલાઈ જાય છે, અને દિલ્હીમાં ખલજી વંશ બાદ મુઘલ વંશની શરૂઆત થાય છે। હવે આવે છે તુઘલક વંશ। તો મોહમ્મદ બિન તુઘલકે રાજધાની સ્થળાંતર દિલ્હીથી દોલતાબાદ કરી નાખ્યું, અને મોહમ્મદ બિન તુઘલકે કેટલી બધી યોજનાઓ અમલમાં મૂકી, આ બધી યોજનાઓ નિષ્ફળ ગઈ, એટલા માટે એ યોજનાને તરંગી યોજનાઓ નામ આપ્યું। હવે દિલ્હી પર 1320 થી 1414 સુધી તુઘલક વંશનું શાસન ચાલ્યું, જેમાં મોહમ્મદ બિન તુઘલકે સુલતાન થઈ ગયો, કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, રાજધાનીનું સ્થળાંતર કર્યું, બરોબર યોજનાઓ મૂકી જે નિષ્ફળ ગઈ, તેથી એને શું કીધું? તરંગી યોજના। ત્યારબાદ આવે છે ઇબ્ન બલુતા ભારતની મુલાકાતે, તેના બાદ તેનો પિતરાઈભાઈ આવે છે ફિરોઝ શાહ, જે તુઘલક વંશની ગાદી પર બેસે છે, તેનું પણ અવસાન થઈ જાય છે। ત્યારબાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને તુઘલક સત્તાના પાયા હચપચાવી નાખ્યા, અને તુઘલક સત્તા છે એ મર્યાદિત બની ગઈ। ત્યાર પછી છે સૈયદ વંશ। તો ખિજરખાએ સૈયદ વંશની સ્થાપના કરી, સૈયદ વંશ બાદ લોધી વંશની સ્થાપના થઈ। લોધી વંશનો સ્થાપક છે બહલોલ લોધી, સલ્તનતનો પ્રથમ અફઘાન સરદાર હતો, અને લોધી વંશનો અંતિમ સરદાર હતો ઇબ્રાહિમ લોધી। પાણીપતનું યુદ્ધ થાય છે ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે, તેમાં
બાબર જીતી જાય છે અને ઇબ્રાહિમ લોદીની હાર થાય છે, બરોબર. અને આમ દિલ્હીમાં મૂળ મુઘલ શાસકોની સ્થાપનાની શરૂઆત થાય છે. હવે આપણે જોશું રાજ્ય વ્યવસ્થા. તો 13મી સદીમાં દિલ્હી સલ્તનતમાં ભારતમાં રાજ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હતું. કેન્દ્રમાં સુલતાન હતો, સુલતાન જ સર્વોપરિ ગણાતો હતો, તે જ પોતે સેનાપતિ, કારોબારી સર્વોચ્ચ વડો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતો. સાથે સાથે સુલતાનને મદદ કરતો હતો અને એક મંત્રીમંડળની રચના કરી હતી. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક કોણ કરતો હતો? તો કે પોતે સુલતાન જ. અને સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ એને ત્રણ વિભાગોમાં વહેંચી દીધી હતી, જેમાં સ્થાનિક શાસન હેઠળનું કાર્ય થતું હતું. ગામનો વહીવટ મુખ્ય કરતો હતો અને તેને પરવાની અને કારકુને કાર્ય કરવામાં મદદ કરતા હતા.